ઘી સંતપદારી પ્રેમે પાવન કીધા ધનયા જી સંતપારી પ્રેમે પાવન કીધા અતિ આનંદય પાર દયા કરીને અમ દર્શન દીધા અતિ આનંદ અપાર દયા કરીને અમને દર્શન દીધા હરિજન સે હરિસર ખાયેલી એને મળીએ મરજા મેલી એવા હરિજન છે હરિસર ખાયેલી એને મળીએ મરજાત મેલીને મળીએ મરજાદ મેલી થાય અરસ આનંદ રેલી થાય अरसपर्यायानन्दरे संत पदारी प्रेमे पावन कीदारस रेली थाई अरस परस પરસ સંત સંતપારી પ્રેમે પાવન કીધા અતિ આનંદય પાર દયા કરીને અમને દર્શન દીધા બોલો સદગુરુ દેવકી કોઈ વિદ્યાર્થી વિદ્યાલયમાં અભ્યાસ કરતો હોય એને એના આચાર્ય કોરો કાગળ ચિત્ર દોરવાને માટે આપે તો સારું એવું ચિત્ર દોરી અને આચાર્યને બતાવે તો એના ઉપર રાજી થાય અને માર્ક આપે ને કોરે કોરો કાગળ ચિત્ર દોયરા વગર આચાર્યને આપે તો આચાર્ય એના ઉપર રોષે થાય અને માર્કમાં શૂન્ય પાય એમ ત્રણ લોકના નાથે કરતા કુદરત પરમાત્મા જેને આપણી ભાષામાં સદગુરુ કહીએ છીએ એણે આપણને મનુષ્ય દેહરૂપી કોળો કાગળ આપ્યો છે એ કાગળ સારામાં સારું ચિત્ર દોરવાને માટે આપ્યો છે વખે ભૂલમાં ચિત્ર દોર્યા વગરનો કોરે કોરો કાગળ પાછો ન આપીએ એને ખ્યાલ રાખવાનો હૃદય પટ ઉપર આપણી પટ ઉપર સારામાં સારું ચિત્ર એવું દોરી લઈએ કે જે ચિત્રને દોરતા આલેખતા આપણા સર્વ મનની કલ્પનાઓ મટી જાય અને ઉપર જેનું ચિત્ર દોર્યું છે એની અઢળક કૃપા થાય આપણી પટ ઉપર કોઈ બીજા લિસોટા પડવા દેવા નથી એ પટ ઉપર કાગળ ઉપર સદગુરુ સ્વરૂપનું ચિત્ર દોરવું છે મીરા કે મુખડું મેં જોયું તારું સર્વ જગ હવે મને થયું ખારું મેલું ન્યારું મોહન તારા મુખડાની માયા મને લાગી આ જેણે ચિત્ર દોર્યા છે ને એના અનુભવના શબ્દો છે જેણે પોતાના હૃદય હૃદયપટ ઉપર સદગુરુ સ્વરૂપનું ચિત્ર દોર્યું છે એના આ અનુભવના શબ્દ છે અને આ હૃદય પટ ઉપર એ ચિત્ર દોરાઈ જાય એટલે આપણી સર્વ કલ્પનાઓનો અંત આવી જાય સર્વ દુઃખનો અંત આવી જાય તમે જેનું ચિત્ર દોર્યું ને એ સુખની ખાણ છે આનંદનું ઘર છે શાંતિનો ખજાનો છે એ ચિત્ર જેણે જેણે દોર્યા એટલે ટૂંકમાં કહો તો ગુરુ સ્વરૂપના અનુભવને જે પામ્યા આપણી ભાષામાં ગુરુ સ્વરૂપના અનુભવને જે પામ્યા અને એનાથી જે એને આનંદ થયો એ અનુભવ પોતાનો વ્યક્ત કરતા કે છે કે દેખ્યા દિલ દિદારા મેરા સદગુરુની અણસારા મારા ઘટની અંદર દર્શન કર્યા કેના કરતા કુદરત પરિબ્રમ પરમાત્માના તો આપને સ્વાભાવિક પ્રશ્ન થાય કે તમે ભગવાનનું દર્શન કર્યું તો કેવા રૂપે કર્યું તમે ભગવાનનું દર્શન કેવા રૂપે કર્યું તો કહે કેશે મેરા સદગુરુની અણસારા ઈશ્વર અલક્ષ છે ગુરુ લક્ષ છે ધ્યાન ધ્યાનમૂલમ ગુરુમૂર્તિ તમે વિષ્ણુનું ધ્યાન કરો પણ વિષ્ણુને તમે જોયા નથી કૃષ્ણનું તમે ધ્યાન કરો કૃષ્ણને તમે જોયા નથી ગણપતિ મહારાજનું ધ્યાન કરો ગણપતિને તમે જોયા નથી ચિત્રકારોએ જે ચિત્રો બતાવ્યા આપણે માની લીધું કે આ મોરલી હોય કૃષ્ણ હોય ને ખંભામાં ધનુષ્ય હોય રામ હોય પણ હનુમાનજીએ તુલસીદાસને એમ કીધું કે ચિત્રકૂટના ઘાટ ઉપર તું ચંદન ઘસવા માંડ અને ચંદનનો તિલક જે આવીને પોતાની હાઇથે કરે એ રામ હોય છે પછી ખંભામાં ધનુષની વાટ નહીં જોતો પછી ખંભરામાં ધનુષ્ય ન હોય તોય કાંઈ નહીં જે પોતાની હાથે તિલક કરે એ રામ હૈ છે એ નિશાની ઉપર તું એના પગ પકડી લે છે તો રામને આપણે જોયા નથી કૃષ્ણને આપણે જોયા નથી ખાસ કરીને કોઈ દેવી દેવતાઓને આપણે જોયા નથી એની ધારણાઓ બંધાય છે કે બંસીધર કૃષ્ણ કહેવાય કે ધનુષ્યધારી રામ કહેવાય શુંડધારી ગણપતિ કહેવાય ગદાધારી હનુમાનજી કહેવાય ધારણાઓ બંધાય છે પણ ખરેખર આપણે જોયા નથી પણ સદગુરુને તમ જોયા છે ને જાણ્યા છે માણ્યા છે એટલે આપણા ધ્યાનમાં એ સ્વરૂપ જલ્દીથી આવે અલક્ષનું લક્ષ્ય ગુરુ છે ગુરુ છે ગુરુ તત્વને જેણે ઓળખવું છે એ ગુરુ છે હો એક વાત યાદ રાખવાની ગુરુ તત્વને જેણે ઓળખવું છે એ ગુરુ છે નકર ગુરુની આરમાળાઓ છે ગુરુ તત્વને જેણે ઓળખ્યું છે એ ગુરુ છે કાયદાની કાલમ સંપૂર્ણ જાણતો હોય એને ન્યાયાધીશ કહેવાય કે ગમે એ ન્યાયાધીશ ની ખુરશી ઉપર બેસે હાલે ટાઈબાંધ્ય નો મેળાવે તો પછી દાઢી વધારી દે એટલે સંતય નો થઈ જાય ન થઈ તો બધાય તેમ નક્કી કરે ગુરુ તત્વને જાણે એ ગુરુ છે ને જે ગીતાજીની અંદર ભગવાન કૃષ્ણએ કીધું કે જેણે પોતાના કર્મ ને જ્ઞાન અગ્નિની અંદર જેણે બાળીને ભસ્મ કર્યા છે અર્જુન મનુષ્ય રૂપે તું એને ઈશ્વર માનજી જેણે જ્ઞાન અગ્નિની અંદર પોતાના સર્વ કર્મ બાળીને ભસ્મ કર્યા છે એને મનુષ્ય રૂપે તું ઈશ્વર માનજે એ મારો રૂપ છે કોણ કહે છે કૃષ્ણ કહે છે તો જેણે જ્ઞાન જ્ઞાનરૂપી અગ્નિમાં કર્મ બાળીને ભસ્મ કર્યા છે ગુરુ તત્વને જેણે જાણ્યું છે એવા સદગુરુ લક્ષધારી જેને મળ્યા એ આપણી ધ્યાનની મૂર્તિ છે અલક્ષનું લક્ષ્ય ગુરુ છે જેને જોયા છે જાણ્યા છે એટલે કહેવામાં આવે છે કે ધ્યાનનું મૂળ ગુરુ ધ્યાન મૂલમ ગુરુ મૂર્તિ સેવા ગુરુ ગુરુપદ પરમાત્માની સેવા કરવી હોય તો ક્યાં કરવી આપણને એમ થાય કૃષ્ણના પગ દબાવવા પણ હવે કૃષ્ણ જડે નહીં કૃષ્ણને પાણી પાવું પણ હવે તો કઈ જડે નહીં પછી માં નીકળું તો ગણપતિ દૂધ પીએ પણ લગભગ નહીં પીધું હોય મને એમ થાય નહીં પીધું હોય અને પીએ છે ન્યા કોઈ પાતું નથી પીએ છે ન્યા કોઈ પાતું નથી તો ભગવાનને આપણે જમાડવા છે ભગવાનની સેવા કરવી છે તો ક્યાં કરવી જે નિર્ગુણ રૂપે સર્વ છે તો નિર્ગુણ પગ કેમ દબાવવા પણ એનો જે ઘટની અંદર ઉદય થયો છે લોણ કે લાખા ગુરુ કો ગોવિંદ કર જાણીએ ગુરુને ગોવિંદ નથી જુદા એ ભરોસો જો ઉરમાં આવે મૂળ વસનના અધિકારી લાખા એને આ ભજન દિલમાં ભાવે તો સેવા મૂલમ ગુરુ પદ ગુરુચરણની સેવા એ પરમાત્માની સેવા છે ધ્યાન ધ્યાનમૂલમ ગુરુમૂર્તિ સેવા મૂલમ ગુરુ પદ મંત્ર ગુરુ વાક્ય એવા જે બ્રહ્મ નિષ્ઠ છે એના એક એક શબ્દ મંત્રરૂપ છે એ મંત્રરૂપ છે એ જે આપણે આજ્ઞા કરે ને એ પ્રમાણે આપણે વર્તીએ એટલે એ મંત્રની સિદ્ધિ થાય તમને ખાલી એટલી જ આજ્ઞા કરે કે બોલો જો તમને એના વસન ઉપર વિશ્વાસ આવતો હોય ને સાચું બોલવાની ટેક લ્યો એટલે એ મંત્રની સફળતા તમને મળે પણ જ્યાં આપણી બુદ્ધિ ઢખો કરે ગુરુ મહારાજ કે સાચું બોલવાનું પણ હવે ધંધામાં ગુરુ મહારાજ ન જાણતા હોય તે તેમાં જાણે એમાં જ ખોટું બોલવું પડે પણ તું કાંઈક મંત્ર રૂપ જાણીને એની આજ્ઞાનું પાલન કર તને સફળતા મળે મંત્રની સિદ્ધિ થાય તો પાલન કરજે કરતો મંત્રની સિદ્ધિ થાય તો પાલન કરજે નકર ન કરતો પણ કરી તો જો જે બ્રહ્મનિષ્ઠ સંત છે એના ઘટમાં મન બુદ્ધિ નથી બોલતા એના ઘટમાં પરમાત્મા પોતે બોલે છે જેને આત્માનો અવાજ કહેવાય છે જેને આકાશી વાણી કહેવામાં આવે છે જે આત્માના ઉદ્ગારો કહેવામાં આવે છે એ મન બુદ્ધિનો અવાજ નથી કેવળ પરમાત્મા સ્વરૂપ આત્મા રામનો અવાજ છે ગુરુ ગુરુવાક્ય એક એક શબ્દ સંતોના મંત્ર રૂપ છે એક એક શબ્દ મંત્રુપ છે પણ પાલન કરીએ ત્યારે ખબર પડે એક ગામડિયું માં કાયમ ચોરી કરનારો એક માણસ એટલો બધો ભયંકર એ ગામમાં કોઈ સંત પધાર્યા એટલે સંતને ગામ લોકોએ વિનંતી કરી કે બાપુ આ એકને કંઠી બાંધીને સુધારી દો ને એટલે અમારું ગામ ને અડખે પડખેના ગામ બધાય સુખી થઈ જાય આને એક ને કંઠી બાંધો કે ભાઈ હવે આ તો કંઠી બાંધવામાં તો એનો ભાવ હોય તો બંધાય કંઠી વંઠી જાય એનો ભાવ હોય તો બંધાય પણ હવે તમે બધા જોઈએ ને જોગી માણસ આવ્યો કે બાપુ જો આવ્યો પ્રકાશ પાડતો પાડતો આને એક સુધારી દો ને એટલે આમ આનંદ થઈ જાય આવીને બેઠો થોડી વાર સત્સંગ સાંભળ્યો લો ગુરુ મહારાજ કે મારે તન ભાઈ કંઠી બાંધ્યું બાબુ તમારી કંઠી બગડી જાય મને ન બંધાય કારણ કે મારામાં બધું પૂરું છે ખાવા પીવાથી માંડી ની કાંઈ અધૂરું નથી હું ખોટું નહીં બોલું ગુરુ મહારાજ સોરી એ કરું છું એવા માણસો હોય અમુક સાફ હોય હા સાફ હોય કે ભલે તું ગમે એ કરતો પણ તને કંઠી બાંધવી પછી એક નિયમ લે ગમે કંઠી બાંધો એટલે એક નિયમ તારે લેવો પડે કે પણ બાપુ શેનો લવો તમે કયો જી જો પેલા કહી દો મારે આજીવિકામાં કાંઈ નથી સોરી કરે કંઠી બાંધવી જ બાંધો બીજો કાંઈક નિયમ પાળવાનું કયો કે એક કામ કર ખોટું નહીં બોલતો કે ટેક લઈ લો બાકી સોરી કરે એ તમને કહી દઉં કે કરજે જા ખોટું નહીં બોલું લ્યો બાબુ હા તો એ બસ એક ટેક લે ખોટું બોલવાની મનાઈ કરી કંઠી બાંધી પછી ઘીરે ગયો વિચાર કર્યો કે હમણાં હાવ ખર્ચી ખૂટી છે હવે હાથ તો મારવો પડશે હવે પાછા ગુરુ કર્યા પણ એકવાર એવો હાથ મારી લઉ ને પછી જિંદગીમાં ચોરી ન કરવી પડે રાજાની તેજુરી તોડી લઉં ગોલ્યું જે થાય બંધો મેળીએ ને કાબેડીએ એક કામ કર લો એટલે સાથીદારો જે કાયમ એને ચોરી કરવામાં સાથ આપતા તેને કીધું કે આ રીતે મારો વિચાર છે અને મેં હવે કર્યા જ ગુરુ આવી રીતે એકવાર હાથ મારી લઈ ને પછી ઉપાધિ નહીં પણ મારે ગુરુ કર્યા એટલે ખોટું ન બોલાય ઓલા કે તું જ આ માર ખાવા અમારે કાંઈ ચોરી કરવા જતા ને કોઈક પૂછે તો એમ કહેવાય એમ ચોરી કરવા જઈશી તારી અરે અમારે કાંઈ માર ખાવો નથી તે ગુરુ કર્યા અમે જ નથી કર્યા તું ટેક લે કે મારે તો લીધી જ છે અરે આવો તોય ભલે ન આવો તોય ભલે ને આપણો નિર્ણય છે ઉપડ્યો એકલો રાજાની નવાઈ માગ્યો રાજાના શહેરમાં મોડો મોડો નીકળ્યો અને તેથી જ બરાબર રાજા વેશ પલટો કરીને ચર્ચા જોવાને માટે મોડો મોડો નીકળેલો અજાણી વ્યક્તિ હાલી જતી એટલે રાજા એ પૂછ્યું કે ભાઈ કોણ કે હું ચોર ખોટું જ ન બોલાય ગુરુ કર્યા હતા રાજા એ વિચારવા પડી ગયો કઈ ચોર હોય એમ કે ચોર તારે ક્યાં ચોરી કરવાની છે કે નિર્ણય એવો છે કે રાજાની તેજુરી આઈ થાવે બીજે કરવી નથી કારણ કે મેં ગુરુ કર્યા ગુરુએ ના પાડી ખોટું નહીં બોલવાનું એટલે ચોરી કરવા એમ ઘડીએ ઘડીએ ખોટું બોલવું પડે એટલે એવો નિર્ધાર કર્યો છે કે એકવાર રાજાની તેજુરી તોડી લઉં ને પછી મારે જિંદગી આખી ચોરી ન કરવી પડે આ પાકી વાત તો રાજા કે હું આ ગામનો છું મને એમાં ભાગ દે તો હું તને દેખાડું બધું કે તો મને શું વાંધો અડધો ભાગ તારો પણ હું ખોટું નહીં બોલું પછી તાર માળખા હોય તો આવજે ના ભાઈ નહીં કાંઈ વાંધો ના હાલ નહીં રાજા પોયતે જતો બધો રસ્તો દેખાડ્યો અહીંથી અહીં જવાય આમ કરાય તેમ કરાય આ અહીંયા તેજુરી છે બધું દેખાડ્યું રાજા એ જો અહીં ચાવી છે તેજુરી ખોલી ની બે પોટલી બે પેટી લઈ લીધી કે એક તારી ને એક મારી રાજા કે વધારે વધારે હું લેવી બે ઘણું પેટી લઈને નીકળી ગયા બે જણા કે આનું હું કરચું ફલાણે ઠેકાણે દાટી દઈએ ને જરાક વાત થાળે પડી જાય પછી આપણે બે ભેળા થઈને હું કહું થઈ તારે અહીંયા આવવાનું ભલે એમ કરીને જુદા પડી ગયા અને આવડો આ પેટી દાટી અને આખી રાત રખડીને ઠાકેલો તે

ક્યાં સોરી કરી તમારા ગામના રાજાની બોલો પોલીસ ખાતા ગયા તો બરોબર આવી ગયો કેટલી પેટી દોરીશ કે બે સોરીસ કેમ ખોટું જ બોલવાનું જ નહોતું ગુરુ કર્યા હતા રાજા પાસે રાજા પાસે લઈ ગયા કે આવડો આ ચોર રાજાને ખબર જ હતી વેળા થઈ રાતે જોઈ લીધો તો તે ચોરી કરીશ કે હા બાપુ કેટલી પેટી જોડી કે બે બીજું કોણ તારી કે રસ્તામાં ભેળો થઈ ગયો કેડે એક ઠેકાણું અમે નક્કી કર્યું છે ન્યા ભેળું થવાનું છે હું પૂરો એને ઓળખતો નથી રાજા વેશ પલટો કરીને ટાઈ તે નીકળ્યો હતો રાજા કે હાવ હાચો દીવાન કે તપાસ કરો કેટલી પેટી ચોરાણી દીવાને વિચાર કર્યો જૈન જોયું તું બે સોરાણી પણ એક વિચાર કર્યો ત્રણ કહું એક પેટી માર ગીર મોકલી દઉં દીવાને એક પેટી પોતાની ગીરે જ આવે દીદી ખોટું બોલે ત્રણ ચોરાણી છે રાજાને ખબર કે હું જાય રહ્યો હતો સોરી છે બે જ રાજા વિચારમાં પડી ગયો દીવાન સોર કે આવડો આ સોર ચોર કોણ રાજા દિવાનને કે ખોટું બોલામાં જે પેટી મોકલી દીધી પાછી લે આવો આની આરે હું જતો ચોરી છે રાજાએ વિચાર કર્યો કે આવો હાસો આ બોલો જો દિવાન હોય ને તો આપણા રાજમાં વાંધો જ ન આવે દિવાનને સૂટો કર્યો ને આને દિવાન બનાવ્યું મંત્રમૂલમ ગુરુવાક્ય થઈ ને મંત્રની સિદ્ધિ થઈ ને મંત્રમૂલમ ગૃહવાક્ય મંત્રની સિદ્ધિ થઈ એક એક સંતના શબ્દ મંત્ર રૂપ છે પણ જેને સંતોના શબ્દના તોલ થયા કારણ કે ઝવેરી હોય ને ભાઈ એ જ હીરાને પારખે છે બાકી અન્યને ખબર નથી અન્યને ખબર નથી કે આ હીરો કહેવાય પણ ઝવેરીને ખ્યાલ આવે કે આ હીરો કેટલી કિંમતનો છે એમ જે પારખ બન્યા છે એને ખબર છે કે સંતના શબ્દની કિંમત કેટલી છે અને એ કિંમત જેને સમજાણી દેહના ભોગે સંત સમાગમમાં ગયા એવા ઇતિહાસ છે દેહના ભોગે જો માલદેવ વિફરે તો રૂપાદેને ધડથી મસ્તક જુદું કર નાખે ને કરવાનું જ હતું ને રૂપાદે નહી ખબર હતી કે માલદેને ખબર પડશે કે આ ગુરુ ચરણે ગઈ છે એટલે મોત જ છે પણ રૂપાદે નિર્ણય કર્યો તો કે એકવાર મારા ગુરુના દર્શન થઈ જાય પછી ભલેન માલદે મારી નાખે એમ અનુભવ કરીને તમારા નિજ ઘટમાં એકવાર ગુરુના દર્શન કરી લ્યો પછી કાળ રૂપી માલદે ભલેન મારતો ભલે મારતો એક એકવાર આ કામ થઈ ગયું દેહ તો એકદી પડવાનો જ છે ને આજ પડે કે કાલે પડે દેહ તો એકદી પડી જવાનો છે પણ કોરો કોરો કાગળ નો રહી જાય આ ચિત્ર દોરાઈને પડે બસ ચિત્ર દોરાઈને ને પડે મંત્રમૂલમ ગુરુ વાક્ય મોક્ષ મુલમ ગુરુ કૃપા મોક્ષ હસ્તગત કરવાને માટે નરો આપણો પુરુષાર્થ કાયમ આવતો નથી એને માટે સાથે ગુરુની કૃપા જોઈએ છે આપણો યત્ન એટલે પ્રયત્ન અને સાથે ગુરુની કૃપા બેના મિલનથી મોક્ષ હસ્તગત થાય છે વનસ્પતિ ખાલી પાણીથી વધતી નથી ચંદ્રમાના અમીથી વધે છે દરેક વનસ્પતિ રાત્રિની વધે છે ચંદ્રના અમીથી વધે છે એમ કૃપારૂપી અમી સદ્ગુરુનું મળે એનાથી જ આપણી મોક્ષ આધ્યાત્મિક માર્ગે ગતિ થાય મોક્ષ મુલમ ગુરુ કૃપા શાસ્ત્રોની આજ્ઞા છે કે જો તમે જીવન મુક્તિના લાભની ઈચ્છા કરતા હો તો શ્રુતિ કે છે કે જાગો ઉઠો જલ્દી દોડો કોઈ સોત્રી અને બ્રહ્મનિષ્ઠ એવા મહાપુરુષના ચરણે યા જાઓ શ્રુતિ પોકારીને કે જેણે આ હૃદયપટ ઉપર એ ચિત્ર આંકી લીધું એ કોઈ દિવસ હંશ અધોગતિને માર્ગે જતો નથી જે કાગળ ઉપર ચિત્ર અંકાય ગયું એ કાગળ અમૂલ્ય બની ગયો અમૂલ્ય બની ગયું આ કાગળ ઉપર તો ચિત્ર દોરાય તો એની અમુક પ્રકારની જ કિંમત અંકાય છે પણ જો હૃદયપટ ઉપર રૂપી કાગળ ઉપર સદગુરુનું ચિત્ર દોરાઈ જાય તો અમૂલ્ય બની જાય અમૂલ્ય બની જાય અને અઝર અમર બની જાય જે સમૃદ્ધિપટ ઉપર એનું ચિત્ર દોરાઈ ગયું એ ચિત્ર એવું છે કે અજર અમર છે એટલે એ કાગળ અમર છે કોઈ નાશ જ ન થાય રંગ ધોવાઈ જાય દિવાલ પડી જાય પડી જાય ઘર સારા તો એ ચિત્ર જાય નહીં લાભું જેને નામ વિચારા તો જેને ચિત્ર દોર્યું એટલે અખંડ સમરણથી ધ્યાન સમરણથી પોતાના નિજ ઘટની અંદર ગુરુ સ્વરૂપને નક્કી કર્યું એ જીવનો ભટકાર મટી ગયો ઈ આ ગાણા ગાય છે દેખ્યા દિલ દિદારા મેરા સદગુરુની ગુરુ સ્વરૂપનું ગુરુ સ્વરૂપે પરમાત્માનું દર્શન કર્યું કારણ કે સદગુરુ છે એ કોઈ કાલ્પનિક ચિત્ર નથી ને છે અન્ય બધા કાલ્પનિક ચિત્રો છે મગર ઉપર સ્વારી હોય એટલે તમે નક્કી કર્યો કે આ ખોડિયાર માતાજી છે સિંહ ઉપર સ્વારી હોય એટલે તમે નક્કી કરો કે માતાજી છે છતાંય એકે દેવને કે દેવીને આપણે જોયા નથી ધારણાઓ બંધાય છે ને બંધાય એમાં કંઈ ખોટું નથી એમાં કાંઈ ખોટું નથી પણ સદગુરુનું ચિત્ર છે એ કાલ્પનિક નથી પ્રગટ છે એ બોલતો ચાલતો પ્રગટ આશીર્વાદ આપતો પ્રગટ આપણી રાવો સાંભળતો એવો કોઈ દેવ હોય તો સદગુરુ છે એવો હોય તો સદગુરુ છે સદગુરુ હા કે ના એને માટે દાણા જોવા પડે એકી બે મારે ગીર શાહ પીવા આવશે કે હા કઈ એમાં એકી બેકી કરવી પડે ઓમાં તો નિવેદ ધર્યા પછી એકી બેકી કરવી પડે પૂ પુગ્યા અને આ તો ઓટકાર ખાઈને ક્યાંક મજા આવી ગઈ લે સુરમાન લાડવામાં નો કે પ્રગટ છે જાગતો છે બોલતો છે નટવર પ્રગટ મળે સુખ થાય અવિનાશી અખિલમાં બેઠો કહો કોનું દુખ જાય નટવર તો પ્રગટ મળે સુખ થાય દેખા દિલ દીદારા મેરા સદગુરુની અણસારા પ્યારા દેખ્યા દિલ દીદારા તો દિલમાં તમે દિદાર કર્યા દિલમાં ક્યાં દિદાર કર્યા મહાપુરુષોના અનુભવ એમાં અટકળ કે અનુમાન નથી એમાં અટકળ કે અનુમાન નથી પુરાવા સહિતની વાત છે પ્રમાણ વાત છે જેમાં અટકળ કે કઈ અનુમાન નથી દિલમાં દિદાર કર્યા તો ક્યાં કર્યા કે અધર તખત પર આપ વિરાજય અધર તખત તમારા દેહની અંદર સર્વોપરી વસ્તુ શિખર રૂપ વસ્તુ શું છે ભલે કાન કિંમતી છે આંખ કિંમતી છે નાક કિંમતી છે જીભ કિંમતી છે જ્ઞાન ઇન્દ્રિયો બધી કિંમતી છે એનાથી થોડી ઓછી કર્મ ઇન્દ્રિયો કિંમતી છે અંતસ્કરણો કિંમતી છે પણ સર્વથી કિંમતી વસ્તુ કઈ છે તમારા દેહની અંદર પ્રાણ છે પ્રાણ છે અને પ્રાણ થકી જ દરેક ઇન્દ્રિયો વિદ્યમાન છે પ્રાણ થકી જ દરેક ઇન્દ્રિયો વિદ્યમાન છે પ્રાણ અંદર એક પ્રસંગ કહેવામાં આવ્યો છે આપણા એકસો ને આઠ ઉપનિષદ છે એમાં એક પ્રાણ નું ઉપનિષદ છે એમાં એમ કહેવામાં આવ્યું કે એકવાર પ્રાણને અને ઇન્દ્રિયોને વાદ થયો આંખ પ્રાણને કે હું ન હોય તો તું હું જો મારા વગર તું હું જો કાન કે હું ન હોય તો તું હું સાંભળ જીભ કે હું ન હોય તો તું સ્વાદ કેવી રીતે લે નાક કે હું નવો તો ગંધ તું કેવી રીતે લે એમ બધી ઇન્દ્રિયોને પ્રાણ આયરે વાદ થયો ઇન્દ્રિયો કે અમે મહાન છે પ્રાણ કે હું મહાન છું ને વાદ થયો એટલે નારદ મુનિ કે આવ્યા અને એ વાદનો નિર્ણય લેવાને માટે એણે કીધું કે કામ કરીએ કે જેના વિના જીવન અટકે એ મહાન જેના વિના જીવન અટકી જાય એ મહાન તો આંખ વહી ગઈ તો એ આંધળા જીવે છે જીવે છે અને એના અક્ષર બનાવ્યા એટલે વાંચી હોત લે આંગળી ફેરવીને કા લખ્યું છે વાંચી લે કાન વયા ગયા તો બેરાય જીવે છે જીવે છે ઘણાને બોલાતું નથી જીભથી તો મૂંગાઈ જીવે છે ઘણાની જીભ કપાઈ ગઈ તો જીવે છે હાથ કપાઈ ગયા એ જીવે છે લંગડાઈ જીવે છે ઠૂઠાઈ જીવે છે નાક કપાઈ ગયા ગણાયના તો એ જીવે છે એક પછી એક ઇન્દ્રિયો ગઈ પણ જીવન અટક્યું નહીં હવે પ્રાણ કે હું તૈયારી કરું હવે જ્યાં પ્રાણે તૈયારી કરી ત્યાં બધી ઇન્દ્રિયોના મૂલ્યા મૂલ્યા તટો તડ તૂટવા ભાઈ સાહેબ ગમે રહ્યો તમારા વગર અમે કાંઈ નહીં કરી શકીએ કાંઈ નહીં કરી શકીએ તો આપણા દેહની અંદર પ્રાણ એ શિખરરૂપ વસ્તુ છે એનાથી કિંમતી વધારે કાંઈ નહીં અને એના થકી જ આ દેહની કિંમત છે ને પ્રાણ થકી જ દેહની કિંમત છે ને પ્રાણ વયા જાય તો આપણે પોતાના દીકરાને પણ ઘણી વાર રાખીએ છીએ દેહની કિંમત જો હોય તો રાખીએ છીએ બીજા વિલંબ કરે તો ઘરના સભ્યો જ કે હવે મોડું ન કરાય કે છે દેહ કિંમતી નથી દેહની અંદર પ્રાણ છે એ કિંમતી પ્રાણ થકી જ દેહની કિંમત છે હે સુખનું સાધન પણ પ્રાણ જ છે પ્રાણ એ શિખર રૂપ વસ્તુ છે અને પરમાત્મા બધાથી ઉષા શિખરે બેઠો છે પરમાત્મા બધાથી ઉષા શિખરે બેઠો છે જે મોટી વ્યક્તિ હોય એને સ્વાભાવિક આપણે ઊંચે આશને બેહારીએ છીએ આખા વિશ્વનો જે માલિક છે એ તો બધાથી ઊંચે જોઈએ ને જે આખા વિશ્વનો માલિક છે એ બધાથી ઊંચે હોવો જોઈએ સર્વથી ઊંચું આસન હોય તો પ્રાણ છે શિખર રૂપ એ અધર તખત છે પ્રાણ છે એ અધર તખત છે તમારા ઘટમાં પરમાત્મા છે તો ક્યાં છે કે તમારા પ્રાણમાં છે ક્યાં છે પ્રાણમાં છે પ્રાણમાં શબ્દ બ્રહ્મરૂપે દરેકના ઘટની અંદર પરમાત્મા બિરાજમાન છે શબ્દ બ્રહ્મરૂપે દરેકના પ્રાણમાં બોલી રહ્યો છે જેને ભક્તરાજ નરસિંહ મહેતા એ ગાયું નિરખરે ગગનમાં કોણ ગુમી રહ્યો તારા ઘટ ગગનમાં જો વાસો કેનો વસી રહ્યો છે તારા પ્રાણમાં કેનો ધ્વનિ ઉઠી રહ્યો છે દરેક ના પ્રાણ માં શબ્દ બ્રહ્મ રૂપે પરમાત્મા ગાજી રહ્યા છે અને એ શબ્દ બ્રહ્મમાંથી જ આપણે જે કાંઈ બોલીએ છીએ એ શબ્દો ઘડાય છે અને પરાપશ્યંતિ મધ્યમાન અને વેખરી રૂપે વાણીથી આ જગત આખાનો વ્યવહાર ચાલે છે એ શબ્દમાંથી જ આપણે જે બોલીએ છીએ એ શબ્દો ઘડાય છે શબ્દ ને ઘડનારો તો કોઈક હશે જ ને કે આ કાગળ ઉપર બહુ સારું લખ્યા અક્ષર બહુ સારા કર્યા કોણે કર્યા ફલાણી વ્યક્તિએ લખ્યા એમ આપણામાં એક પછી એક શબ્દ ઘડે છે તો ઘડનારો તો કોક હશે ને એમ કહું હશે ને પણ દેખાતો નથી દેખાતો નથી નકર શબ્દમાંથી શબ્દ ઘડાય છે એ મૂળ શબ્દ પરમાત્મા સ્વરૂપે છે એમાંથી જ આ સ્ફુરણું ભવી અને વાણી રૂપે અખંડ ચાલ્યા કરે છે અધર તખત પર આપ બિરાજે કરણીગર કીર્તારા જેને કરણીગર કહેવામાં આવ્યા જે આખા વિશ્વનો કરતા છે મનુષ્ય માત્રના જીવનનો કરતા છે એના થકી જ બધું થાય છે જગતમાં જે કાંઈ થાય છે એ બધું ઈશ્વર થકી જ થાય છે એટલે એને કરણીગર ઘર કહેવામાં આવે છે અધર તખત પર આપ બિરાજ એ કરણી અટળ અભંગી દેવ ત્રિભંગી સકળ રૂપ સંસારા જે અટળ છે એટલે કોઈ દી કોઈનો ટાળો ટળે નહીં ઈશ્વરને કોઈ ટાળી શકે ખરો ટાળી શકે ખરું નહીં દુર્યોધન ને દાય જતી કૃષ્ણને ટાળી દેવાની પણ આ ઈશ્વર હતો બાબુ દાય જ દુર્યોધન ને કઈ હોશી નહોતી એને તો આ ધ્યાનમાં આવતો હતો એને ખબર હતી પાંડવો નો રક્ષક આવડો આ છે ટાળી દેવો જ તો પણ આ કાંઈ કાયમ આવ્યું કાંઈ કાયમ ન આવ્યું એને તો નો ટાળી ગયા પણ એના દાસ નહીં કોઈ ટાળી હોઈ ગયા અર્જુનને કોઈ ટાળી ગયા એના દાસ નહીં કોઈ ટાળી ન શીખ્યા અટળ છે એ અટળ છે કોઈ નો ટાળ્યો ટળે નહીં અટળ અભંગી જેનો કોઈ દી ભંગ ન થાય એટલે નાશ ન થાય જે કાયમને માટે છે એ ઈશ્વર છે જે કાયમને માટે છે એ ઈશ્વર છે તો તમારામાં એવું હું તત્વ છે કે જેનો નાશ નથી થતો દેહનો નાશ થાય પણ તમારામાં એક એવું તત્વ છે એનો નાશ નથી થતો એને કહેવાય અવિનાશ જેનો નાશ ન થાય એને કહેવાય અવિનાશ કહેવાય અવિનાશી વણસે નહીં વણસે એ માયા કહે અખો અગાધ હે આતમ તો કોઈ વિરલા એ પાયા પત્ર પુષ્પ સૌ ખરે ન ખરે તરુ આદિ કહે સોટમ આવા વૃક્ષને ઓળખે છે કોઈ બ્રહ્મવાદિ તમારામાં જે ચૈતન પુરુષ છે એનો નાશ નથી થતો દેહનો નાશ થાય છે એ તો આ મકાનને ખાલી કરીને બીજે વાસ્તુ લેવા વયો જાય નવો બંગલો બનાવીને એને ખબર પડી ગઈ કે હવે આ ભાંગલો ટોટલો બંગલો થઈ ગયો ડાયાબિટીસ વાળો ને બીપી વાળો ને આમાં લાડવાઈ ન ખવે આને મૂકો પડતો આને મૂકો પડતો જૂનું મકાન મૂકીને નવે બંગલે વયો જાય હે એનો નાશ નથી થતો દેહનો નાશ થાય છે દેહ જન્મતા તું નહીં જન્મતા દેહ મરતા ખોટા ખોટા સંકલ્પ અભંગી છે અટળ અભંગી દેવ ત્રિભંગી જે ત્રણ ગુણથી પર છે રજોગુણ સત્વગુણ અને તમો ગુણ આખા જગતનો વ્યવહાર આ ત્રણ ગુણના અંડરમાં આવે છે એકે વ્યવહાર ત્રણ ગુણથી બારો નહીં પછી ગમે ધંધો હોય ગમે બિઝનેસ હોય ગમે કાર્ય હોય એ ત્રણ ગુણના અંડરમાં જ આવે ત્રણ ગુણના અંડરમાં આવે ત્રણ ગુણથી બારો કાંઈ નહીં ત્રણ ગુણથી બારો તો બોલનહારો છે એ ત્રણ ગુણથી એ ત્રિગુણ ત્રિગુણાત્મક માયાથી ઈશ્વર પર છે ત્રિગુણાત્મક માયાથી જે પર છે ત્રિવંગી ત્રણ ગુણ થી પર આપણે જો એને ઓળખવો હોય તો આપણે ત્રણ ગુણ થી પર થાવું પડે પર થાવું પડે તમોગુણ ને મૂકવો પડે રજો ગુણને મૂકવો પડે અને સત્વગુણની સાયામાંથી પણ બહારું નીકળવું પડે માણા બહુ બળ કરે તો તમો ગુણ મૂકે રજો ગુણ મૂકે સત્વ ગુણ કોઈ નો મૂકી શકે લપિયામ લપિયો ગુણ સત્વ ગુણ છે અને સત્વ માણસ બને એટલે આખું જગત એના વખાણ કરે એટલે કેમ મૂકી શકે અને ત્રણ ગુણ માં સત્વ ગુણ મોટો ભાઈ છે રજો અને તમો નાના છે ગુણ મોટો ભાઈ છે તમે સત્વગુણી બનો એટલે રજોગુણી તમોગુણી સ્વભાવના બધા માણસો તમારા ચરણમાં શિષણમાં આવે સત્વગુણ આમ સારો છે પણ એની સાયામાંથી જટ દઈને બારું નીકળાય નહીં નીકળાય નહીં ત્યાં સુધી ત્રિગુણા તથિત સ્વરૂપ ઓળખાય નહીં ગંગા સતી પાન કે આ ત્રણ ગુણ થી પાર થવાનું છે એનાથી પર થવું છે તમે કોઈ ઉપર ઉપકાર કરો એ ગુણી સ્વભાવ કહેવાય ને કોઈને મદદ કરો એ સત્વગુણી સ્વભાવ છે સારો છે સારો છે પણ મેં મદદ કરીને મેં કર્યું તૈયાં આનું ગાડું પાટે સેડ્યું એ ભાવ થયો ને એ મલિન છે સમજાણું મેં આને મદદ કરી તૈ એનું કામ થયું આવું જે તમારા ઊંડાણમાં અભિમાન આવ્યું આ મલિન સત્વ ગુણ છે અને એ તો કોટો ફૂટે જ ન ફૂટે ન ફૂટે તદત તમને એમ થાય કે આપણે અગિયાર દીકરીઓ પરણાવી છે સાપામ દ્યો દો આપણે પરણાવી છે દેવું છે ને ભાઈ આપણે ક્યાં કઈ પરણાવી છે અગિયાર જ છે દુનિયામાં પછી બીજીઓનું શું થયું તને ભાવ થયો ઈ હારો ને અગિયાર દીકરીના તે લગ્ન કરી દીધા એ સારું ખોટું નથી ને કરવા મેં કર્યું વાત નો ઉભી થવી જોઈએ ભાગવતના સિદ્ધાંત પ્રમાણે નરસિંહ મહેતાએ ગાયું છે કે પર દુઃખે ઉપકાર કરે પણ મનમાં અભિમાન નો આણે વૈષ્ણવ જનતો એને કહીએ પર દુઃખે ઉપકાર કરો પણ એનું અભિમાન નો આવવા દેવું આવે નો આવે ને એના માટે ગુરુ કરવા પડે નો આવે ને એને માટે ગુરુ કરવા પડે આવે જ અમે બધા કરતા ગણપતિ મોટા બનાવ્યા તને એને મોટો કર્યો એનું કે એનું કરે તને કોને મોટો કર્યો હે તને વામન રૂપ રાખ્યો તો પડત તને મોટો કર્યો રજો ગુણ સત્વગુણ અને ત્રમો ગુણ ત્રણ ગુણથી પર થવાને માટે એક ગુરુગમ લક્ષ્ય છે ગુરુગમ ધ્યાન છે એ ધ્યાનથી ઈ લક્ષ્યથી ત્રણ ગુણની સરહદ વટીને બહાર જવાય છે ગુરુગમ લક્ષ્યથી ત્રણ ગુણની ભૂમિકા વટીને જ્યાં ત્રિગુણાતીત સ્વરૂપ પરમાત્માનો વાસો છે ન્યા ગુરુગમ લક્ષ્યથી જવાય છે એમને કોઈ હદ વટાવી શકે નહીં આંખ બે પાંખ ઓર નિષ્દિન ઉડે રાહ વડે અજાના હૈ એ હદ વટાવવાને માટે તું તું કર કે પંખી મેરા લાભુ કોઈ સદગુરુ સાણા હૈ એવા કોઈ સાણા ગુરુ મળે હું કાર મટાડીને તુહીકારનું ધ્યાન બતાવનાર કોઈ ગુરુ મળે તો એ ભૂમિકામાં આ પંખી જાય જ્યાં કરતા કુદરતનો વાસો છે બાકી જપ કરે તબ કરે વ્રત કરે ઉપાસનાઓ કરે નાના મોટા કર્મ કરે એ બુદ્ધું ત્રણ ગુણના અંડરમાં આવે અને બોઈન કરીને પછી તરત એનું વાહે કરતા પણ આનું અભિમાન આવે તો પેલા કરે પૂન ને પછી કરે ઓરતો મોર જાય વાવતો ને વાહે જાય ટોર તો ઉગે જ નહીં ઉગે જ નહીં શાસ્ત્રના સિદ્ધાંત બતાવે છે કે તમે એક સતનારાયણની કથા કરો તો કથા પૂરી થાય એટલે સંકલ્પ તમને ગોર બાપો કરાવે કયો કૃષ્ણાર પણ મસ્તું કૃષ્ણાર પણ મસ્તું કૃષ્ણનું હતું મેં વાપર્યું મારું કઈ નથી એમ એમ સંકલ્પો બ્રાહ્મણો કરાવે છે પણ ખાલી પાણી મૂકી દઈએ કોઈ સંકલ્પ સિદ્ધ કરતું નથી મેં કથા કરી એ તો ઊભું જ રહીએ પાછું એ તો ઊભું જ રહીએ આપણે આખે આખા એને સમજતું થઈ જવાનું છે આખે આખા એને સમર્પણ થઈ જવાનું છે આખા ગીતા જ્ઞાન સાર પરમાત્માને સમર્પણ થવાનું છે ને શું છે આખા ગીતા જ્ઞાન સાર પરમાત્માને સમર્પણ થવાનો એ અર્જુન મારે પરાયણ થઈ જા તારે કોઈ ધોખો નહીં તારે કોઈ ધોખો નહીં પરાયણ થવાની વાત તો બાજુ ઉપર રહી જાય ને આપણે કંઈક ભગવાન ઉપર ઉપકાર કરતા હોય એવું આપણા મનથી માન એક મુક્તાનંદ કરીને સંત થયા છે એને એવું ગાયું ભગવાન કે તડકો નડે નહીં મૂજને તોય મુને રહેવાને માટે મોટા મંદિર બનાવે અને નખોદિયાના માલખજાના મારે નામે ચડાવે માનવ તો જુઓ મને માનવ જેવો બનાવે ભગવાન કે મને તડકો નથી નડતો ઠંડી નડતી નથી તોય મારા માટે મોટા મોટા મંદિર બનાવે અને હું જાણે કેમ નિર્ધન હોય નિર્ધન્યો લેખી મને ઘીરે ઘીરે ભીખ મગાવે નખોદિયાના માલ ખજાના મારે નામ જડાવે કહે સોમદાસ મુક્તાનંદ ચરણે નિર્ગુણ કા ગુણ ગાવે શશિદાનંદ સ્વરૂપ પોતે કૃષ્ણ ગીતામાં સમજાવે આપણે જાણે ભગવાન માટે કંઈક કરતા હોય મંદિર કરવાની ના નથી પ્રતિમાઓ પધરાવી પૂજા દર્શન કરવાની ના નથી કરો ખુશીથી કરો પણ મેં કર્યું એ ભાવને એક બાજુ મૂકી દો એક બાજુ મૂકી દો અને ભગવાનને જે દાન દેવું નહિ સોખું ધન હોય એનું દેવું ઓલું ન દેતા નકર એને ખબર છે એટલે ડબલ દંડ લગાડવાનો ડબલ દંડ લગાડવાનો છે સોખું ધન હોય ને એનું દાન દેવું નકર કંઈક મુશ્કેલી ઊભી થાય કારણ કે એને એના એના સોફ્ટવેરમાં બધું દેખાય હા એને બધું દેખાય આ ક્યાંથી આવ્યું કઈ રીતનું છે કેટલું ચોખ્ખું કેટલું મેલું એ બધી એને ખબર પડે છે બધી ખબર પડે આપને એમ કે આ હરામનું છે એટલે આ કાર્યમાં દઈએ એટલે એ તો એ જ રહેવાનું એમાં બહુ ફેર નહીં પડે કર્યા તો ભોઈ ગયો વિનાનો છૂટકો જ નથી આપણે તો એ કહેતા હતા કે ત્રિગુણાતીત સ્વરૂપને ઓળખવાને માટે ત્રણ ગુણથી પર થવું અને ત્રણ ગુણથી પર થવાને માટે ગુરુગમ લક્ષ્ય છે ગુરુગમ ધ્યાન છે આ ધ્યાનથી આ લક્ષ્યથી ત્રિગુણાત્મક માયાથી પર થવાય છે ત્રણ ગુણથી પર થવાય છે અટળ અભંગી દેવ ત્રિભંગી સકળ રૂપ સંસારા અખિલ વિશ્વની અંદર પરમાત્મા ચૈતન બ્રહ્મ રૂપે વ્યાપક રહેલો છે અણુએ અણુમાં પરમાણુએ પરમાણુમાં જીવ માત્રની અંદર પરમાત્માનો વાસો છે એમ જાણી નહીં કોઈ જીવની આપણે સેવા ન કરી શકીએ તો કાંઈ નહીં પણ કોઈને દુઃખ પહોંચે એવું નહીં કરવાનું સેવા કરીએ તો કઈ નહીં કરીએ તો સારી વાત છે પણ કોઈને દુઃખ પહોંચે એવું નહીં કરવાનું કારણ કે સકળ રૂપ સંસારા અખિલ વિશ્વની અંદર પ્રાણી માત્રની અંદર ઝેડ ચેતનમાં જે ચૈતન વ્યાપક બને રહેલ છે જગમે જગાન કોઈ જ્યાં ઈશ્વર ન હોય બ્રહ્માનંદ सोनु सोई સત્ય વાક્ય હે મેરા કોઈ એવી જગ્યા નથી કે જ્યાં એનું અસ્તિત્વ ન હોય એમ જાણીને કોઈને દુઃખ પોસે એવો કોઈ પગલું ભરવું નહીં જે सर्वव्यापक છે અને જે ઈશ્વર સર્વ છે એ સર્વવ્યાપક છેડો તમારા મનુષ્ય દેહમાં છે મનુષ્ય દેહમાં સર્વવ્યાપક છે એને ઓળખવાનું ઠેકાણું મનુષ્ય દેહ છે એક આ હક ઈશ્વરને ઓળખવાનો એને પામવાનો કુદરતે એક મનુષ્યને જ આપ્યો છે મનુષ્ય સિવાય કોઈ પરમાત્માની ભક્તિ કરી શકે કોઈ ન કરી શકે કરી શકે સિંહ કરી શકે હાથી નહીં પીપળો તુલસી નાગદેવતા બધા પૂજ્ય છે છતાંય ભક્તિ ન કરી શકે ભક્તિ તો એક મનુષ્ય જ કરી શકે અને મનુષ્ય ગમે જ્ઞાતિનો હોય ગમે ન્યા જન્મ હોય બધાને જેને મનુષ્ય અવતાર મળ્યો એને ઈશ્વર ભક્તિ કરવાનો અધિકાર છે અને એ તત્વને ઓળખી શકે મનુષ્ય દેહ જ એને પ્રાગટ્ય લેવાનું ઠેકાણું છે મનુષ્ય દેહ જ ઈશ્વરને પ્રાગટ્ય લેવાનું ઠેકાણું આપણે આપણા દેહનો કોઈ દી વિચાર નથી કર્યો આ કોઈ સામાન્ય નથી દેવને બોલવું હોય તો મનુષ્ય દેહમાં જ બોલે દેવીને બોલવું હોય તો મનુષ્ય દેહમાં બોલે હુરાપુરાન બોલવું હોય તો મનુષ્ય દેહમાં બોલે નાગને બોલવું હોય તો મનુષ્ય દેહમાં મનુષ્ય દેહ માં બોલો આ ભાઈ હું ધૂણવા કે નિવેદ નથી કાલે હોમવારે ચડાવી ગયા નિવેદ કે અભડાઈ ગયા તા કે તો મઢે આવ્યા જ કેવું તો આ બેદી કેડે હું ઉપાડો લીધો દેવ ક્યાંય ફળા બોલ્યા એને મનુષ્ય દેહ માં બોલવા આવવું પડે ને દેવીને દેવીને બોલવું હોય તો એ મનુષ્ય દેહમાં આવીને બોલે પુરાપુરા બોલવું હોય તો એ મનુષ્ય દેહમાં આવીને બોલે કોઈ બોલવું હોય તો એ મનુષ્ય દેહમાં આવીને બોલે કોઈને નાગ કઈડો હોય તો કે બોલો ઉતારવા વાળો એવો છે ને નાગને બોલાવી દે આપને એમ થાય નાગ કઈ ભાષામાં બોલતો હોય જેને કઈડો હોય એની માથે સાટણા નાખીને કે બોલ હું કામ કઈડો મારી પૂછડી દબાણી તો કઈડો એ બોલે નુગરો શોક સુગરો તો એ ઓલો કઈડો એ બોલે કે સુગરો સૌ કે તું ન ઉતર તો તાર ગુરુ ની આણે એટલે નાગને બોલવું હોય તો તમારા દેહ માં બોલે ને તમારામાં કાંઈ નહીં તમારા આમ કાંઈ નહીં મનુષ્ય દેહ જે સર્વવ્યાપક ઈશ્વર રહેલો છે એને ઓળખવાનું ઠેકાણું છે એને પ્રાગટ્ય લેવાનું ઠેકાણું મનુષ્ય મનુષ્ય દેહ દેહ છે છે જેમ ગમે એ બીજક પૃથ્વીમાં જ ઉગે ને કે અધરોધર ક્યાંય ઉગે પૃથ્વીમાં જ બીજક ઉગે એમ પરમાત્માને પ્રાગટ્ય લેવાનું ઠેકાણું મનુષ્ય દેહ છે મનુષ્ય દેહની અંદર એનું પ્રગટ પ્રાગટ્ય થાય છે એને ઓળખવાનું ઠેકાણું મનુષ્ય દેહ છે તો સર્વવ્યાપક રહેલો ઈશ્વર એનો છેડો તમારા દેહમાં છે ઈ લક્ષ્ય ઈ ધ્યાન બતાવનાર જો કોઈ સદગુરુ મળે તો ન્યાયનું પ્રાગટ્ય છે અને એ લક્ષ્યથી જેને દર્શનનો લાભ થયો એ જ આ સંતો અનુભવવાણીમાં ગાય છે દાદુ ભગત પિંજારા એ ગાયું કે તુંહી તું કરતા તાંત બિસાવી નામનો સ્મરણ કીધો આ શ્વાસોશ્વાસ રૂપી પિંજણમાંથી પ્રગટીને મને દાદુને દર્શન દીધો મન મથુરા દિલ દ્વારકા કાયા કાશી જાણ દસ દ્વારના દેરા એમાં દાદુ તારા પિયું ને પેશાન આ જેણે ઓળખાણ કરી આ એની બધી નિશાનીઓ આપે છે એની બધી નિશાન્યો અનુભવની આપે છે પણ આપણું ત્યાં ધ્યાન જ નથી કારણ કે પહેલેથી જ આપને જળમાં માથા પછાડવાની ટેવ પડી ગઈ છે એટલે ચૈતન તરફ આપણું ધ્યાન જ નથી ચૈતન તરફ આપણું ધ્યાન જ નથી આપણે આપણા દેહનો પણ કોઈ દી વિચાર કર્યો નથી અટળ અભંગી દેવ ત્રિભંગી સકળ રૂપ સંસારા પ્યારા દેખ્યા દિલ દિદારા મેરા સદગુરુની અણસારા પ્યારા દેખ્યા દિલ દિદારા આમાં ઘનન ઘનન ઘંટુ વાગે જાલરીના ઝણકારા મોર બોલેને ને મોરલી વાગે તંત મિલા છે એક તારા પ્યારા દેખ્યા દિલ દિદારા મેરા સદગુરુની અણસારા ઘનનન ઘનન ઘંટ વાગે દરેકના ઘટમાં પરમાત્મા નાદબ્રહરૂપે ગરજના કરી રહ્યો છે જેને અનુભવી મહાપુરુષો સંતોએ કીધું કે તમારા ઘટમાં ઠાકર છે ને ઠાકરની આરતી એ અખંડ તમારામાં થઈ રહી છે એટલે ભગવાનનું નાદરૂપ તમારામાં ગાજી રહ્યું છે અને બહારના જેટલા જેટલા વાજા વાજીંત્રો છે એ અનુભવી મહાપુરુષો એ અંતરમાંથી શોધ કરીને બહાર વાજા વાજીંત્રો બનાવેલા છે અને બાયર જેટલા સાંભળો છો એનાથી કેટલાય ગણા નાદ બ્રહ્મરૂપે તમારા ઘટની અંદર પરમાત્માના નાદના વાજા વાગી રહ્યા છે કેટલી જાતના નાદ રૂપે પરમાત્મા મનુષ્ય માત્રના ઘટમાં ગાજી રહ્યો છે એની જેને લીજત મળી એ નાદ બ્રહ્મની જેને વાનગી મળી એ મહાપુરુષોએ પોતાની અનુભવવાણીની અંદર ગાયું કે આમાં નૂરતસુરતબે નટવા નાસે ઘનન ઘોઘરા વાગે ઇન્દ્રાદી સૌ દેવસભામાં ત્રિગુણા તીત બિરાજે બંગલો ખૂબ બન્યો આમાં તો એક સોહમ સિતાર બાજે ગગન રહ્યા સબ ગાજે બંગલો ખૂબ બન્યો આમાં તો સોહમ સિતાર બાજે એકલતારો જોઈ લ્યો રે વાણી પાર રહ્યો બોલે સગળા મંદિરે સરખો બોલે જોવાને કોઈ જાગે મેળ કરો તો એની મજા આવે ને પછી એનો રોમે રોમે રંગ લાગે આ એકલતારો જોઈ લ્યો વાણી પાર રહ્યો બોલે હે આ દરેક મહાપુરુષોએ પોતાના ઘટની અંદર અનુભવ કરી અને ગાયું છે અનુભવ કરીને આ બધા ગાણા ગાયા છે એમને ગાયા નથી ઘટમાં ઠાકર ઘટમાં પૂજા ઘટમાં ખોળન હાર વસે ઘટમાં આરતી બાજે અહોની સુરતી શબ્દે શબ્દ છૂટે ક્યાં ઢુંડે ક્યાં ઢુંડે મન મસ્ત હોવા બેન ક્યાં ઢુંડે આ બધું અનુભવીને જ ગાયું છે નથી એમાં કોઈ અટકળ કે નથી એમાં કોઈ અનુમાન અને ઈ નાદ બ્રહ્મની વાનગી મળતા એટલે અનુભવ થતા જીવ નિર્ભય બની જાય છે એની પ્રતીતિ છે એની પ્રતીતિ છે કે મોક્ષની વધાઈ છે કોઈ સ્વાભાવિક તર્કથી પૂછે કે કોઈ શ્રદ્ધાથી પૂછે કે ભાઈ તમે ગુરુ કર્યા કે આવો ભાઈ મોક્ષ થઈ ગયો પોઈસ આવી આપણે વિચારમાં પડી જાય વારી વાત તો જાણે સાચી છે પોઈસ આવી અને પોઈસ વગરની વાતો તો દુનિયામાં જાજી છે પોઈંચ વગરની વાતો તો સાજી છે કે ભાઈ તમે રાંદલના લોટા તળ્યા પૂગી ગયા પોચ આવી ભૂ આવ્યો તો લંગડી ખૂંદીને કહી પૂગી ગયા હનુમાન ને એની પોંચ આવી આકાશમાંથી કાંઈ અવાજ થયો પૂગી ગયું એમ અટકળ ને હે આ નડત હતી તે ગિયાજી જઈને હરાવણું કરી આવ્યા પોઈસ આવી કે તમારું હરાવણું પૂગી ગયું ને હવે અમે તમને નડશું નહીં એમ બોલ્યા કોઈના પિતૃ કોક ડિંડક્યું ધૂણીને કહે પૂગી ગયું તો પૂગી ગયું પણ ક્યાંયથી પોંચ આવી તો ગોપુ છે તમે ગુરુ કર્યા મોક્ષ થયો એની પોંચ આવી આપણે વિચારમાં પડી જાય વાત તો છે એમાં કંઈ ખોટું નથી ને પૂછનારનું કઈ ખોટું નથી તમને નાદા અનુસંધાન થાય એ મોક્ષની વધાય એ મોક્ષની વધાય છે એનાથી જીવ નિર્ભય બની જાય છે આ વધાય સાંભળીને પછી એણે ગાયું પછી એણે ગાયું કે એક શબ્દ દીધો સાહેબે અલેકિયા લીધો લગ્ન કરી દાસ દયાનંદ બ્રહ્માનંદ ચરણે હવે સોરાસીમાં નો આવું ફરી મેં અલેકિયા પીર પૂરવના સતની જોડી મારે કાંધે ધરીને પીધો છે પ્યાલો લગ્ન કરી ક્યારે ગાયું કે આ પોંછ મળી ગઈ ત્યારે ગાયું પોંછ મળી ગઈ ત્યારે ગાયું બાકી પોંછ નો મળે ત્યાં સુધી હક થાય છે હે હક થાય છે પાંચ લાખ બાના ના દીધા પણ ટાણા મુતા ખટકર નાખી હે નગર આમાં કાંઈ ખબર ન પડે કઈ ફરી જાય હક થાય પોઈ નું આવે ઉતરે તમને હે ઉતરે અરે ધર્માદામાં પાંચ પછી રૂપિયા દયો તોય પોંચ લ્યો છો ધર્માદાની પોંચ લ્યો છો નથી લેતા કે ભાઈ ગાયોની નીણમાં કે કબૂતરની છૈ કે ગમે અહીંયા ધર્મશાળા બંધાવવામાં એટલા પૈસા દીધા એની લ્યો કે લેતા આપણે પોંચ પોંચની જરૂર નહીં ભાઈ ખબર ગોલો ગાયને બદલે ભાઈ ખાઈ જાય એ પોચ લ્યો છો ને પોંચ લ્યો તો એ હક થાય ને તમને હે તો આમાં પોચ જોઈ બાબુ પોંચ પોચ તો નાદા અનુસંધાન એ મોક્ષની વધાય છે એ પોઈ છે એ પોઈ છે અને આ પોંચની વાતો મહાપુરુષો કરે છે પોંચ મળી એ કઈ રીતે મળી કે ગનનન ગનનન ઘંટ વાગે જાલરીના જણકારા મોર બોલે ને મોરલી વાગે તંત તંતબીલા તારા એમ કહેવાય છે ભગવાન કૃષ્ણ એ પાંડવો પાસે અશ્વમેઘ યજ્ઞ કરાવ્યું કે તમે ગોત્ર ગર્દન કર્યું છે એની મુક્તિ માટે યજ્ઞ કરવાનો પણ યજ્ઞ આપણે એમને નથી કરવો એની પૂંછ મળવી જોઈએ નોળિયો હોનાનો થાય અને શંખ વાગે એટલે તો પાંડવો ખુશી થઈ ગયા કહ હો આપણી પરંપરામાં આવું કોઈ દી આપણે સાંભળ્યું નથી યજ્ઞ કરીએ એની આ રીતે પુરાવો મળે કૃષ્ણ કે આપણે એમને નથી કરવું આવડો મોટો ખર્ચ કરીએ તો એની પોઈસ મળવી જોઈએ અને આ પ્રમાણ મળે એટલે ધર્મરાજાને કે કૃષ્ણ કે તમારે સમજવું કે તમે ગોત્ર ગર્દનમાંથી મુક્તિ મેળવી યજ્ઞ શરૂ થયો યજ્ઞ પૂરો થયો નો સંઘ વાયગોગ નો હોળીઓ નોળિયો હોના ન થયો ધર્મ રાજા કે પ્રભુ પોઈસ તો ન મળી કે એક વ્યક્તિ એવી એક વિભૂતિ મહાપુરુષ છે એ આપણા યજ્ઞમાં ભાગ આપી જાય છે પણ જમવા નથી પધાર્યા ને એટલે પોઈન્ટ મળી નથી સ્વપંશ વાલ્મીકી છે આપણા પાદરમાં રહે છે એને બોલાઈ આવો અર્જુનને કીધું કે જાઉં ભાઈ બોલાઈ આવો અર્જુન જઈને નમસ્કાર કર્યા પ્રભુ બધારો તમારા વગરનો યજ્ઞ અધૂરો છે મહારાજ કે આવું પણ યજ્ઞ કર્યો એ ફળ મને દઈ દો અને અર્જુન ને પરસેવો વળી ગયો એક તો પૂરો નથી થયો પેલા આ ફળ લેવા ત્યાર થયા તો આપણે શું કરવાનું આપણે શું કરવાનું હે આપણે શું કરવાનું એ તો મારે મોટાભાઈને ને પૂછવું પડે હું નતો કે ભાઈ પૂછી ન ભાઈ ધક્કો ન થાય અર્જુન એવો ઠાલો માલો પાછો કેમ ભાઈ કે એ તો આમ કે ભાઈ હવે આપણે માન માન યજ્ઞ કર્યું કૃષ્ણ કે અર્જુન તારું કામ નહીં દ્રૌપદીને જવા દે જા બેન તું જા દ્રૌપદી ગયા પરિક્રમા કરીને પેગે લાગ્યા પ્રભુ પધારો ને તમારા વગરનો યજ્ઞ અધૂરો છે કે મેં આવવા ના નથી પાડી યજ્ઞ કર્યો એનું ફળ મને આપી દો દ્રૌપદી કે કેટલા યજ્ઞનું આપું એકનું બેનું ત્રણનું ચારનું પાંચનું દહ નું વીહનું પચીનું પચાનું અરે ભાઈ અર્જુન કહે છે અમે જિંદગીમાં માનમાં ના પેલો યજ્ઞ કર્યો તું પછી પછી યજ્ઞનું ફળ દેવા બેઠી કે એણે બોલે ને એક કર્યો પણ મેં ઘણાય કર્યા બાપુ હે મેં ઘણા કર્યા પણ કેવી રીતે કે તમારા સંત નો એવો મહિમા છે કે તમારા શરણે જવામાં ડગલે યજ્ઞ નું ફળ છે આ વાત હોય નતું સમજાવું સમજાવું જ તું સંતને ચરણે જવામાં સંત ની સેવના કરવા જવામાં પેલા સંત નો મહિમા સમજવો જોઈએ પછી જ સંતની સેવા કરીએ તો અર્થ સરે નકર સરે પેલા સંત નો મહિમા સમજાવો જોઈને મહિમા આવ્યા ભગવાન કૃષ્ણ એ દ્રૌપદીને કીધું કે આના વિના યજ્ઞ અધૂરો છે તને આવડે એટલી જાતની રસોઈ બનાવીને જમાય દ્રૌપદીએ કેટલી વાનગી બનાવી નાખી કેટલી નોખી નોખી જાતની મસાલા ઢોસા ઢોસા કંઈક કર નાખ્યું મહારાજને જમવા વિહારી રે નોખા નોખા પાત્રમાં બધું પીરસું હતું વિચાર કર્યો ક્ષણભંગુર દેહ છે પ્રાણ નીકળી જાય તો આનો યજ્ઞ અધૂરો રહે બધું એકમાં ઠલવી દીધું એમાં અડધો લોટો પાણી નાખ્યું આમ હલાવ્યું અને પી ગયા દ્રૌપદી આ દ્રશ્ય જોયું કે ભગવાને કેટલો મહિમા ગાયો મારી પાસે કેટલી રસોઈ બનાવરાવી મારી રસોઈની કિંમત તો એણે કરીને આને કઢીને ખીચડી જ બરાબર હતા એટલી શંકા થઈ નોળિયો હોના નો થયો પણ શંખ નો હોય ધર્મ રાજા કે ભાઈ સાહેબ હવે કૃષ્ણને કે પૂરું કરો ને આમાં હું રહી છે હવે આમાં હું ઘટે કે હવે મને નહીં દ્રૌપદીને પૂછો કે દેવી તને કઈ શંકા મને આરી આવી શંકા થઈ કૃષ્ણ કે બેન જેને સ્વાદ આયરે પડી હોય એના વિના યજ્ઞ અધૂરા રહીએ એને તારા સ્વાદને શું લેવા દેવા છે તારી રસોઈને એણે તો એવો વિચાર કર્યો કે દેહ છે ખાતા ખાતા જો દેહ પડી જાય તો આનું યજ્ઞ અધૂરો રહીએ એટલે તમારો યજ્ઞ અધૂરો નો રીએ એટલે સ્વાદને મૂકીને પી ગયા બીજાના માટે આખા જીવન સમર્પણ કરે એ સંત છે કે હવે હું થાય શંકા થઈ ગઈ કે તો હવે ફરીને રાઈંધે ફરીને રાઈંધોનું વ્યવસ્થિત જમી લીધું એટલે શંખ વાઈ ગયો અશ્વ એટલે એમ કહેવાય છે ઘોડાના એક એક અંગને યજ્ઞમાં હોમી દે આ તમને કેમ લાગે છે સ્વર્ગમાં આપણે જાવું ને ઘોડાનો કઈ વાંક હે ઘોડાનો હું વાઘ મોક્ષે આપણે જોઈને બકરાએ હું લોહી પીધું જ તમારું ખોટું નથી જે ઘોડાને કે ઓમી દેવો યજ્ઞમાં કટકે કટકા કરીને આ તમને ઠીક લાગે ને આ ઋષિમુનિઓની આજ્ઞા હોય કેમ લાગે છે મન રૂપી ઘોડાને આ મહાયજ્ઞ જેને કહેવામાં આવે છે જેને ગીતાજીની અંદર ભગવાને જ્ઞાન યજ્ઞ કીધો આ યજ્ઞમાં મનના ટુકડે ટુકડા કરીને હોમી દેવા છે મનના મનને એમાં હોમી દેવું ટૂંકમાં કહી દઉં શેમાં જ્ઞાનરૂપી શ્વાસેમેઘ યજ્ઞ છે આ યજ્ઞમાં શ્વાસના ધ્યાનમાં મનને એમાં સમર્પણ કર દેવું છે ગોળો એમાં હોમી દેતા નોળિયો સોનાનો થાય એટલે મન નિરંજન રૂપ થાય મન નિરંજન રૂપ થાય નામમાં સમાતા મન નિરંજન રૂપ થાય અને આકાશમાં દુધંભી વાગે એટલે નાદ બ્રહ્મનો રણકાર સંભળાય આ પુરાવો ક્રશ આપ્યો તો બસ જે કૃષ્ણ એ પાંડવો પાસે યજ્ઞ કરાયો ને એ ની રીત તમને તમારા સદગુરુ એ આપી છે યજ્ઞ કુડી પર યજ્ઞ રસાયા શ્વાસે શ્વાસે આહુતિ ધરે એકવી હજાર અને સસ્સો આહુતિ કોઈ અષ્ટપોર અર્પણ કરે પૂરણ બ્રહ્મસુ ધ્યાન લગાયા કાળ બિચારા ક્યાં કરે

આ અશ્વમેઘ યજ્ઞની રીત છે આ અશ્વમેઘ યજ્ઞની રીત છે વગર ખર્ચે થાય વગર ખર્ચે આવડો મોટો અશ્વમેય યજ્ઞ થાય ને તમારો નોળિયો હોનાનો થાય સંતોને આપણે બ્રહ્મરૂપે જ માનીએ છીએ કે નથી માનતા એ બ્રહ્મરૂપે પૂજીએ છીએ નોળિયો હોનાનો નહીં કે રૂપાળા જોઈને સંતોને પૂજીએ છીએ હે તો રૂપાળા માણસ દુનિયા ક્યાં પાર છે તો તો પચા પચાસ લાખ લાખ ના બ્યુટી પાર્લર કરે એમનો પૂજી કેટલા રૂપાળા દેખાતા હોય સંતો કાળા ગધોણા હોય તો એને પૂજી છે ત્યાં નોળિયા હોના ના થયા છે ભાઈ નોળિયા સોના થયા છે રૂપાળા જાણીને કોઈને પૂજવાનું નથી પૂજન બ્રહ્મનું છે દેહનું નથી પૂજન બ્રહ્મનું છે નાદબ્રધાન ઘંટ વાગે જાલરીના જણકારા મોર બોલે ને મોરલી વાગે તંત મિલા એક તારા એક ધારો નાદ બ્રહ્મનો રણકાર ઉઠી રહ્યો છે દરેક સંતો મહાપુરુષો એમાં ગુલતાન બિના છે સંતાર સારંગી વીણા વાંસળી બોલે બાવનથી બારો બ્રહ્માંડ બ્રહ્માંડની ઉપર કોઈ સડે સંત સોધારો આપણા ધણી ગુરુને ધારો એ સાધુ સમજીને હાલો આપણા ધણી ગુરુને વાજિંતરમાં વધુ ઉતાવળો ભૂંગળમાં ભણકારો નાભી કમળમાં નિરખી જોવા આમાં તાંયત કરે છે તું કારો ઢોલ નગારા ધેધે વાગે પડઘમમાં પડકારો પવન પુતળી રમે પ્રેમસે ના કમળ વિસ્તારો પણ આ પલ પલમાં રંગ પલટાવે કોટી કળાનો કરનારો જોધાપ્રતાપે ભણે ભવાની દાસ કે આ લાભ લેવો હોય તો મનવૃત્તિને ગુરુ વચનમાં વાળો હે સાધુ સમજીને આલો આપણા ધણી ગુરુને ધારો આ બધી પોસો મળી ગઈ ને આ એના પડકારા છે એના અનુભવના ગાણા છે વાણી એટલે કાંઈ કવિના કવિત્વ નથી આ તો બ્રહ્મલોકના સંદેશા છે બાપુ કાંઈ કવિના કવિત્વ નથી કે જોડકણા નથી હે શબ્દના જોડકણા નથી શબ્દના જોડકણાના ગાણાનો ક્યાં દુનિયામાં પાર છે બાયું મંડી જાય ગીત ગાવા કેટલી કડીયું જોડી દે પણ એમાં ફાયદો ખરો કાંઈ કેટલી ઉપમા આપી દે અને કેટલી કડિયું ગીતની જોડી દે તમારે નવા નવા ગીત ગળીકમાં બનાવી નાખે પણ એમાં કાંઈ આ કવિના કવિત્વ નથી આ તો બ્રહ્મલોકના સંદેશા છે પરમપદ સુધી પહોંચવા માટેની આ બધી વાતો છે મોર બોલે ને મોરલી વાગે તંત મિલા એક તારા પ્યારા દેખ્યા દિલ દિદારા મેરા સદગુરુની અણસારા પ્યારા દેખ્યા દિલ દિદારા દેખ્યા દિલ દિદારા એનો પુરાવો હું એની પ્રતીતિ શું કે વર્ષે મોતી ઝળકે જોતી અખંડ અમૃત ધારા એ મહાપુરુષના ગટમાંથી જેમ સ્વાતિ નક્ષત્રના જેટલા બિંદુ પડે એ બધા મોતી જ થાય એમ મોતી સમાન અતિ કિંમતી શબ્દો અતિ કિંમતી શબ્દ એ જેમ વાદળી ચડી હોય ને ઠમઠમ વેચા કરે એવી રીતે મહાપુરુષના ઘટની અંદર અનુભવની વાદળી ચડીને હાચા મોતી એ વર્ષે વર્ષે મોતી અખંડ અમૃત ધારા એક એક શબ્દમાં પ્રકાશ પડતો હોય એક એક શબ્દમાં પ્રકાશ પડતો હોય નિરખા પરીખા પૂરા સુરતે નુરત સારા વર્ષે મોતી જળકે જ્યોતિ અખંડ અમૃત ધારા ને પરીખા પૂરા સુરતે નુરત સારા નેદગુરુને આપણે આ જોયા છે જે ગુરુને આ આંખે જોયા છે ઈ સ્વરૂપને જેણે નીચ ઘટમાં નક્કી કરી લીધું મેં કીધું પેલા ચિત્ર જેણે દોરી લીધું નેણે નિરખા એને પરીખા પૂરા આચાર રૂપે ક્યારે આપણે ઓળખ્યા કે નિજ ઘટમાં અનુભવ કર્યો ત્યારે કેટલાય બિચારા આ અનુભવ વગર સટકી ગયા ત્રી ત્રીન ચાલી ચાલી વર ઉધી ગડથોલ્યા ખાઈને પાછા હતા ન્યાનિયા જઈને ઉભા રહ્યા કારણ કે પરખ્યા નહીં અનુભવના ઘરમાં આવ્યા નહીં આટલાય બિચારા ડગમગ થાય એનો કાંઈ વાંક નથી પણ પરખ્યા નહીં પરખ્યા નહીં નેણે નિરખ્યા બરીખા પૂરા જે ગુરુને આંખે જોયા છે એને નિજ ઘટમાં અનુભવ્યા અનુભવ્યા કેવી રીતે અનુભવ્યા કે સુરતે સારા સુરતાના ધ્યાનથી નુરત નિશાનને જ્યારે નક્કી કર્યું કેવું નિશાન નક્કી કર્યું કે જેમ દોર ઉપર ચડેલો નટ સામેના દોરમાં સામે વાંસમાં જે દોરની ગાંઠવાળી એમાંથી નજરને ચૂકતો નથી એવી રીતે જેની નજરમાંથી સદ્ગુરુ દૂર નથી થતા એ નિશાન નક્કી કર્યું કહેવાય એ નિશાન નક્કી કર્યું કહેવાય જ્યાં જોવે અહીંયા એ જ નિશાન દેખાય જ્યાં જોવે અહીંયા એ જ નિશાન દેખાય બીજું કાંઈ દેખાય નહીં બીજું કાંઈ દેખાય જ્યાં જોવે ત્યાં એ જ નિશાન નહીં કોઈ જગત દ્વેત કે ભાવ લટકે ચટકે મટકે મટકે નીરખે સુંદર શ્યામ વાલો એને એ જ નિશાન દેખાય જ્યાં જોવે એ જ નિશાન દેખાય નામદેવજી મહારાજને કાળિયા કુતરામાં વિઠ્ઠલનાથ દેખાણા વિઠ્ઠલનાથ દેખાણા ક્યારે કે બધે એને એક જ નિશાન નક્કી કર્યું છે આવું નિશાન જેણે નક્કી કર્યું છે નેણે નિરખા પરિખા પૂરા સુરતે નુરત સારા આ નિશાન જેણે નક્કી કર્યું જેણે સદ્ગુરુને પરિખ્યા ન્યા વર્ષે મોતી જળકે જ્યોતિ જ્યાં અનુભવના મોતીડે વાદળી વરસી જાય છે અનુભવના અને જેટલા જિજ્ઞાસુ સિપ બનીને એ શબ્દોને ઝીલે પાકે એટલે સંતના સંત પાકે સંત પાકે સંતોના કોઈ ધારણ કરે એ શબ્દની કોઈ કિંમત કરે જેને અઢળક સત્સંગનો મહિમા સમજાય એને માટેની વાતો છે એને માટેની વાતો છે બાકી તો ગામમાં આવે તઈ તો હવ લાભ લઈ લે બાપુ હે પણ એને માટે કંઈક પંથ ખેડવો એને માટે કંઈક ભોગ આપવો હે કેમ તમે તમારા ધંધા માટે ઠેઠા ડુબઈ ને અમેરિકા સુધીના પ્રવાસ કરી નાખો છો લગ્ન છે ને કંઈક મેળવવાની લગ્ન છે તો તમે જાઓ છો ને કઈ ખાવાની મજા ન હોય પછી ખાખરા ભેળા લઈ જાય આમાં ખાખરા ખાખરાય ભેળા ન લઈ જવા ભાખરાય ભેળા નો લઈ જવા લગ્ન નથી ને લગ્ન નથી ને તો શબ્દની જેને કિંમત સમજાણી છે વર્ષે મોતી જે અનુભવના અમૂલ્ય કિંમતી શબ્દો મહાપુરુષોના જિંદગીમાં ક્યારે કેવી પળે સાંભળવા મળે છે પળ હોય છે મહાપુરુષોના હૃદયની પળ હોય છે વર્ષે મોતી જળકે જોતી એક શબ્દમાં પ્રકાશ પડતો હોય છે એક એક શબ્દમાં પ્રકાશ પડતો હોય છે અને એ જ અમૃત એ જ અમૃત અમૃત કોઈ પાણી નથી એવું પ્રવાહી કોઈ પદાર્થ નથી સંતોની અનુભવ વાણીને જ અમૃત સમજવું સંતોની અનુભવ વાણીને અમૃત સમજવું અને અમૃતમાંથી જ અમૃત વરસે પદ સોહમપદ અમૃત છે સમજાય સોહમપદ અમૃત છે અને એ ધ્યાનથી જે ધારા નીકળે છે એ અમૃત છે એ અમૃત છે ગોટડે ગૂટડે પી લેવાય અને ગોટડે ગોડડે પી લેવાય જેટલું પીવાય એટલું પી લેવાય પછી ગોતવા ગયે મળે ને પછી ગોતવા ગયા ન મળે વર્ષે મોતી જળકે જ્યોતિ અખંડ અમૃત ધારા પ્યારા દેખ્યા દિલ દિદારા મેરા સદગુરુની અણસારા અમૃત ધારાએ મહાપુરુષના ઘટમાંથી અનુભવની વાદળી ચડીને વર્ષા કરે છે વર્ષા કરે છે વાદળી બધી નથી વરસતી જેમ સમુદ્રમાં ખારો પાણી છે ખારું પાણી વરાળથી આકાશમાં વાદળામાં ઊંચે ચડે ઊંચે ચડે એટલે એનું ઈ ખારું પાણી મીઠું અમૃત થઈ જાય વાદળી દ્વારા વરસે ત્યારે દુકાળનો સુકાળ કરે અનેક પ્રકારની વનસ્પતિ પૃથ્વી ઉપર ખીલાવે સમુદ્રનું ખારું પાણી અધર ચડે એટલે મીઠું થઈ જાય અને વાદળ દ્વારા વરસે એટલે દુકાળનો સુકાળ કરી નાખે એમ આપણી વૃત્તિ વિષયોમાં છે ને ત્યાં સુધી ખારો પાણી છે આપણી વૃત્તિ વિષયોમાં છે ત્યાં સુધી ખારું પાણી છે એ ઊંચે આકાશમાં સડે આકાશમાં એટલે શબ્દ બ્રહ્મા લાગે એટલે મીઠા સ્વાતિના સરવડે એ મંડે વરહવા જે મહાપુરુષોની વૃત્તિ આકાશમાં ચડી છે શબ્દ બ્રહ્મા લાગે છે એ જ મહાપુરુષના ઘટમાંથી અનુભવની ધારા પ્રગટ થાય છે અનુભવની ધારાની મીઠાઈ જ કંઈક જુદી હોય છે એનો સ્વાદ કંઈક જુદો હોય છે એ શબ્દનો પાવર કંઈક જુદો હોય છે સામાન્ય શબ્દ નથી કંઈક જુદો જ પાવર છે કારણ કે ઈ અમૃત છે જળકે જોતી વર્ષે મોતી અખંડ અમૃત દારા દેખ્યા દિલ દિદારા મેરા સદગુરુ ની અણસારા પ્યારા દેખ્યા દિલ દિદારા અગમ ખેલ અનહદ કી આગે રમતા હે રણુકારા પાંચ સાહેલી પીયુ ની આગે નૃત્ય કરે નિર્ધારા અગમ ખેલ આ ગમમાં નો આવે મન બુદ્ધિની ગમમાં નો આવે એવો અગમ ખેલ છે મન બુદ્ધિ એને પોષી શકે નહીં એવો અગમ ખેલ છે અનહદમાં રમાઈ રહ્યો છે દેહદ મન બેહદ અને આત્મા અનહદ અગમ ખેલ અનહદ કી આગે આત્મ સ્વરૂપ પરમાત્માની આગળ આ રણકાર થઈ રહ્યો છે અગમખેલ અનહદ કી આગે રમતા હે રણુકારા આ રાજાની આગળ નાદ બ્રહ્મ નો રણુકાર થઈ રહ્યો છે રાજા ની બાહે વાજા વાગી રહ્યા સબકો વજત હે રણુકાર બજતા હૈ પરાને પાર ઘેરી ઘેરી નોવત ગઢહડે ધીરજથી રાખો ધ્યાન સુરતા ધરીને સાંભળો તો વસન હૈ સુલતાન વસન રૂપી રાજાની આગળ આ વાજા વાગે છે અગમખેલ અનહદની આગે રમતા હૈ રણુકારા પાંચ સાહેલી સહેલી ની આગે નૃત્ય કરે નિર્ધારા પાંચ સાહેલી આપણી ઇન્દ્રિયોના પાંચ વિષય છે શબ્દ પર ગંધ એ પંચય વિષય વાળી જે ઇન્દ્રિયો એ આમાં તદાકાર થઈ ગઈ વિષયરૂપી ઝેરનું પાન કરનારી ઇન્દ્રિયો અમૃત પીવા માંડી અમૃત પીવા માંડી પાંચ સાહેલી પીયુની આગે નૃત્ય કરે નિર્ધારા હવે તમારી આંખને એ સિવાય જોવું ગમે નહીં કાનને એ સિવાય સાંભળવું ગમે નહીં જીભને એ સિવાય બોલવું ગમે નહીં હાથને એની સેવા સિવાય બીજું કાંઈ કરવું ગમે નહીં પૈકી હાલીને એના ચરણે જવાનો ભાવ થાય આ બધી ઇન્દ્રિયો એ સ્વરૂપમાં તદાકાર થઈ તદાકાર થઈ પાંચ સહેલી પીયુની આગે નૃત્ય કરે નિર્ધારા હવે ઇન્દ્રિયોને બાહિ ભટકવું ગમતું નથી બાહિર જવાની ઈચ્છા થતી નથી કારણ કે અટાણ સુધી જે આનંદ નથી આવ્યો એ આનંદ આનાથી આવ્યો એટલે એટલે પાંચ સાહેલી ની આગે નૃત્ય કરે નિર્ધારા પ્યારા દેખ્યા દિલ દિદારા મેરા સદગુરુની અણસારા ખાવાની વસ્તુ નોખા નોખા સ્વાદની બનાવવી પડે છે એનું કારણ એ છે કે હજી તમારી જીભને સર્વોપરી સ્વાદ મળ્યો નથી બરાબર નકર નવું નવું કામ બનાવવું પડે એનો અર્થ એ થાય છે કે હજી સર્વોપરી વસ્તુ મળી નથી અને સર્વોપરી વસ્તુ મળી જાય પછી રોજ બાજરાનો રોટલો હોય તો જલસો પડી જાય લ્યો વાત માનશો નકર હોટલ ગોઈતા વિના સૂટ ગયો નથી કારણ કે સર્વોપરી સ્વાદવાળી વસ્તુ ચાખવામાં આવી નથી એટલે આ નોખું નોખો નોખું નોખો નોખું બનાવ્યા જ કરવું રોજ નવું નવું બનાવ્યા જ કરવું પડે ને જેટલું નવું બને એટલા નવા ઇન્જેક્શનો બનાવવા જ પડે એમાં તો કાંઈ હાલે નહીં હે સર્વોપરી સ્વાદ મળ્યો નથી એનો અર્થ એ થાય છે અર્થ એ છે એ જ છે આંખને ગમે એવી સર્વોપરી વસ્તુ મળી નથી એટલે ડિઝાઇનો ફેરવા કરવી પડે છે રોજ નવી નવી કાઢવાની નવી નવી કાઢવાની એમ જ છે ને બેનું ને હાડયુન દુકાનમાં બહેર બાર યુદ્ધ ન નીકળે સર્વોપરી આંખને ગમી જાય એવી વસ્તુ નથી મળી મીરાને મળી ગઈ હતી તો કે હીરના શિર રાણા મારે ને જોઈએ ભગવામાં રંગ લાગ્યો જેને હરિભજનનો ભગવી મન મનરાજી જેને સીતારામ ભજનનો રંગ લાગ્યો ગયો સર્વોપરી વસ્તુ ગમે એવી આંખને ગમે એવી મળી ગઈ મીરાને ગિરધર ગોપાલ પછી બીજી કાંઈ ડિઝાઇન એને પસીનો ગોતી લ્યો આપણે ડિઝાઇનો ગોતવી પડે ત્યાં સુધી નક્કી કરવું સર્વોપરી વસ્તુને આપણે મેળવી શક્યા ગોતવી પડે છે ડિઝાઇનો ગોતવી પડે પાંચ સહેલી પીયુની આગે નૃત્ય કરે નિર્ધારા કાયમને માટે એમાં જ તદાકાર બનીને હવે દરેક ઇન્દ્રિયો રીએ છે બીજે ક્યાંય એને ભટકવાની ઈચ્છા થતી દેખા દિલ દિદારા મેરા સદગુરુની અણસારા પ્યારા દેખ્યા દિલ દિદારા ગુરુ કૃપાએ મુક્તિ ભંડારા ગુરુની કૃપાથી ઘર મળી ગયું કે જ્યાં ભક્તિ અને મુક્તિના ભંડાર ભર્યા છે ભક્તિ મુક્તિના ભંડાર ભર્યા છે ઈ ઘર મળી ગયું સત્ય નામ ભક્તિ મુક્તિનો છે ભાઈ સત્યનામ ભક્તિ અને મુક્તિનો ખજાનો અરે સર્વ સુખ નો ખજાનો છે સતનામ સર્વ સુખ નો ખજાનો છે સર્વ એમાંથી થયું ને એમાં સમાય છે ગંગા સતી ની અનુભવવાણી છે કે વસન થકી સ્રષ્ટિ રચાણી પાન બાઈ વચનથી સાંધો ને સોર વચન થી માયાને મેદની ની વચનમાંથી વર્ષે હાચા નૂર સુખનો ખજાનો નામ છે નામ સર્વોપરી વસ્તુ છે નામે પાતક છોટીએ નામે નાસે રોગ નામ સમો તપ તીરથને યોગ નામ લબ ક્યા સકલ શાસ્ત્ર કા ભેદ બિના નામે નરકે ગયે પડી પડીને ચાર વેદ સર્વોપરી વસ્તુ નામ છે વચન છે ગુરુક્રભાએ સો ઘર પાયા ભક્તિ મુક્તિ ભંડારા ભક્તિ અને મુક્તિનો જ્યાં ભંડાર ભર્યો છે કજાનો ભર્યો છે રજ મોરાર રવિ ગુરુ ચરણે હવે મેરા આલપ નહીં અવતારા હવે મારો સોરાસીમાં અવતાર ન હોય હું અધોગતિ હવે હું ન જાઉં ન જાઉં હું માનવનો માનવ છો મારો કાયમ ગુરુ ચરણમાં વાસ છે કારણ કે મને પ્રતિધિ થઈ છે નક્કી થઈ ગયું છે બંગલો મળવાનો એની પહોંચ આવી ગઈ છે દસ્તાવેજ થઈ ગયો દસ્તાવેજ દસ્તાવેજ થઈ ગયો પછી તો અને આ સો કરોડ કે દહ કરોડનો ફ્લેટ નથી આ કરોડનો આમાં કોઈ હિસાબ જ નહીં આમાં કરોડનો કોઈ હિસાબ જ નહીં કિંમત જ ન આંકી શકાય એવો બંગલો કિંમત જ ન આંકી શકાય એવો બંગલો અને એનો દસ્તાવેજ આવી ગયો નાદા અનુસંધાન આ બંગલાનો દસ્તાવેજ દસ્તાવેજ ઓનલાઈન સહી સિક્કા થઈ ગયા ઠેઠ મૂળ ઓફિસ સુધી ઓનલાઈન સિક્કા થઈ ગયા હવે કઈ એમાં ફરે નહીં અને બીજો એમાં ઘરે નહીં ફરે નહીં ને બીજો એમાં ઘરે નહીં એવું રેડી કામ થઈ ગયું બસ એટલે જોઈ લેવું દસ્તાવેજની પોંચ આવી છે કે નથી આવી ન આવી હોય તો મેળવી લેજો અને ટાણા અમુક અધું કામકાજ આપણે કરી લેવાનું છે ને સદગુરુદેવની જય બરાબર આરતી બોલ નાખો લ્યો ભાઈ

જબ લગી ઘટ મે શ્વાસ કે સુમર જપય જમ પાપ પરમ તત્વનું ધ્યાન ધર જે સોહમ માં પડરી પવન મે બાંધી મે સુમે બ્રહ્મ ગાઠિ ધરી તુષ વિદમા ફે

जयलाश्वरनाथ जयला भेश्वरनाथमाला जयला जयलाश्वरना अल पुरुष अवतारी अलख पुरुष अवतारी ਪਰਮ ਜੋਤ ਪ੍ਰਕਾਸ਼ ਮਾਨਾ ਜੈ ਨਾਵੇશ્વਰ ਨਾਮ ਅਮਚਲ ਗਿਆਨ ਨਾਦ ਸਦ ਗੁਰੂ ਜੀ ਆ ਪਿਆਵਾਨਾ ਸਦ ਗੁਰੂ ਜੀ ਆ ਪਿਆ संशय भय ब्रह्मणा संशय भय ब्रह्मणा एक पल्लमा काप्या माला जयनादेश्वरणा કર્મ જંજાર સોહમ પદ માસ્તા પ્યાવાલા સોહમ પદ માસ્તા પ્યા સોહમ ગાતા સોહમ સોહમ ગાતા અનહદ લહેર પાયા माला जय लाभे चेतन ब्रह्म स्वरूप छे घटो घट मावास छे घटो घट मावा િત્ય ગુરુ દર્શન દર્શનથી નિત્ય ગુરુ દર્શન મિતે માયા નો પાસ માલા જગના ગુરુ ચરણ ના ગુણ ગેવાલા જંતી ગુણ ગાવે કરજોડી દિન કરજોડી દિન રાખો જનન

જય જય હો જય ગુરુદેવા